વૈદિક સાધના અધ્યાત્મ કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રાજયોગ, અમરત્વ, કુંડળીના દોષ, ગ્રહોનો પ્રભાવ કેવળ આપણા ભારતના લોકોની ઉત્કંઠા નથી, આજના વૈજ્ઞાનિક પણ તેમનો વિચાર ખૂબ જ તત્પરતાથી કરી રહ્યા છે. રશિયા, ફ્રાન્સ, બ્રિટન, જર્મની, દરેક દેશોના વૈજ્ઞાનિક વૃદ્ધાવસ્થા અને મૃત્યુના કારણની શોધ વર્ષોથી કરી રહ્યા છે. અમેરિકાના ઘણા વૈજ્ઞાનિકો પણ ગ્રહોના પ્રભાવને નજીકથી પારખી રહ્યા છે. પરંતુ સાચી વાત તો એ છે કે ઈશ્વરના અસ્તિત્વને નકારી શકાય નહીં. આ સૂર્ય, આ ચંદ્ર, ગ્રહ નક્ષત્ર, આ પૃથ્વી, આ સમુદ્ર આદિના કરતા ધરતા બ્રહ્માંડના અધિનાયક જ છે, જેમની પાસે સર્વોચ્ચ સત્તા છે. તુલા રાશિવાળાઓ, શું સપ્ટેમ્બર મહિનામાં તમારા સંકટ દૂર થશે? શું તમારા માટે આગળનો રસ્તો કઠિન અને સંકટમય છે? શું તમે ધની બનશો? શું વર્તમાનમાં કાર્ય પૂર્ણ થશે? શું કહી રહ્યા છે તમારા ગ્રહ નક્ષત્રને સિતારાઓ? પદ અને સ્થાનનો લાભ આપનાર સ્વયં ગુરુ પૂરા મહિનામાં તમારા અષ્ટમ ભાવમાં રહેશે. નોકરીના દાતા સૂર્ય લાભ ભાવમાં રહેશે. શનિ ગ્રહ કુંભ રાશિમાં તો મંગળ આખા મહિનામાં તમારા ભાગ્ય ભાવમાં ઉપસ્થિત રહે. આ જ સ્થિતિ તમારા જીવનમાં બીજો અધ્યાય શરૂ કરવાની છે. તો ચાલો જાણીએ તુલા રાશિવાળાઓ માટે સપ્ટેમ્બરનો મહિનો શું શું અજબ કરવાનો છે. તુલા રાશિ પર 2024 અનુસાર સપ્ટેમ્બરનો મહિનો વ્યક્તિગત સંબંધોમાં લાભ, લેનદેનના સોદામાં વૃદ્ધિ, કાર્યસ્થળ પર આકસ્મિક લાભની સાથે સાથે વિત્તીય બાબતોમાં ઘણા બધા અવસર લઈને આવી રહ્યો છે. કારણ કે ધનની બાબતમાં તમને સમૃદ્ધિ અને ઉપલબ્ધિ બંને મળશે. લોટરી, ઉત્તરાધિકાર અથવા ગિફ્ટ પણ મળી શકે છે. તમને આર્થિક રીતના લાભ થશે. તમે પાછલા ઘણા સમયથી જે યોજનાઓને લાગુ કરવા માટે, વ્યાપારિક પ્રગતિ માટે ઘણા બધા પ્રયાસો કરી રહ્યા હતા, તો એ પ્રયાસોની સાર્થક રિઝલ્ટ મળશે. કારણ કે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બરનો સમય જીવનની ખુશીઓના વિસ્તાર કરવાનો છે, સંકટ અને નિરાશામાંથી બહાર નીકળવાનો છે. જેમ 4 સપ્ટેમ્બરથી બુધ ગ્રહ લાભ ભાવમાં ઉપસ્થિત થશે, તો તે તમારા જીવનમાં મોટા બદલાવ કરશે. તમારી વિચારવાની, તમારી સમજવાની શક્તિ વધી જશે. શેરબજારમાં સારા નિર્ણયથી લાભ પ્રાપ્ત કરશો. બજારમાં ખરીદારી વધવાથી તમારા બિઝનેસમાં લાભ થશે. તમે જે કાર્ય અથવા જે પદાર્થ વસ્તુનું ઉત્પાદન કરી રહ્યા છો તેમાં ભાવ વધવાથી તમને ઘણો બધો આર્થિક ફાયદો થશે. જો તમે મોટા દેશોની વચ્ચે ઇમ્પોર્ટ એક્સપોર્ટથી સંબંધ રાખો છો, તો માનીને ચાલો કે મોટા એગ્રીમેન્ટ અથવા બિઝનેસના યોગો બની રહ્યા છે. કારણ કે બુધ ગ્રહ જ્યારે લાભ ભાવમાં ઉપસ્થિત હોય છે ને, તો તે આંતરરાષ્ટ્રીય સ્તર પર જે પણ વ્યાપાર વ્યવસાય કરે છે તેને લેનદેનની બાબતોમાં ભાગ્યશાળી બનાવે છે. રાશિગત હોવાનો પણ લાભ અપાવે છે. ત્યાં સુધી કે જેમની ઉંમર 25 વર્ષની ઉપર છે, તે નવી કંપની કે નવા વ્યાપાર, નવા જીવન સાથે સાથે નવા જીવનની શરૂઆત કરવાની ઈચ્છા રાખે છે અને તેને પ્રાપ્ત પણ થાય છે. એટલે કે બીજો અધ્યાય શરૂ થાય છે. મિત્રો, જ્યારે સૂર્યનો પ્રભાવ વધે છે તો તે કાર્યક્ષેત્રમાં મોટું પદ આપે છે. તમારી કુંડળીમાં તો સૂર્ય 16 સપ્ટેમ્બર સુધી લાભ ભાવમાં જ છે. એવામાં તમને નવી નોકરીના અવસર મળે છે. પિતાના સહયોગ દ્વારા તમને કાર્ય પ્રાપ્ત થાય છે. જો તમારા રાજનૈતિક સંબંધ હોય છે તો તેનો લાભ પણ તમને અપાવે છે. જો તમે એન્જિનિયરિંગ, મેડિકલ, વનસ્પતિ શાસ્ત્ર, ટેકનિકલ કાર્ય સાથે જોડાયેલા છો, તો તમને આ સમયે નવી નોકરી મળે છે. તમારા માટે લાભના ઘણા વિકલ્પો ખુલી જાય છે. પ્રાઇવેટ ક્ષેત્રમાં જોબ કરવાવાળાઓને પણ નવી જોબનો પ્રસ્તાવ મળે છે. ખાસ કરીને આ સમયે મહિલાઓને વિશેષ લાભ મળે છે. મિત્રો, સૂર્યને લીધે ન માત્ર કાર્યસ્થળ પર તમારા કાર્યોની સરાહના કરવામાં આવે છે, પરંતુ તમારી યોગ્યતા, તમારી કાબિલિયતના દમ પર તમને પદ અથવા સન્માનિત પણ કરવામાં આવે છે. તુલા રાશિવાળો, જ્યારે 18 સપ્ટેમ્બરથી શુક્ર સ્વગૃહી થશે ને, ત્યારે તમારા અસંભવ કાર્ય પણ સંભવ થશે. જો તમારું કોઈ જમીન જાયદાદ સંબંધિત કાર્ય અટકેલું પડ્યું છે તો તે આગળ વધશે. તમને સપ્ટેમ્બરમાં પત્નીના માધ્યમથી વિશેષ લાભ થશે. જો તમારા પરિવારનું કોઈ સદસ્ય બહાર જવા ઈચ્છે છે, ચાહે તે કોઈ શહેરમાં હોય, ચાહે તે અન્ય રાજ્યમાં હોય અથવા તો વિદેશમાં હોય,
તો તેમની મનોકામના પૂર્ણ કરે છે. મોટી કંપની મોટા લીડરોને આગળ વધારવાના અવસર આપે છે. બીજો લાભ જે કપડાના વ્યાપારી હોય છે, જે હીરાના વેપારી હોય છે, જે જ્વેલરી સંબંધિત કાર્ય કરે છે, સોના ચાંદી સંબંધિત કાર્ય કરે છે, એટલે કે જે ભૌતિક સુખ સુવિધા વધારવાવાળા સામાનથી સંબંધિત હોય છે અથવા એ કાર્યોથી તમારો સીધો સંબંધ હોય છે, ચાહે તમે બનાવતા હોય, વેચતા હોય, ઇમ્પોર્ટ કરતા હોય, એક્સપોર્ટ કરતા હોય અથવા તો મજૂરી કેમ ન કરતા હો, આ સમયે તમારી કિસ્મત બદલાય છે. એકાએક તમારી આવકમાં વૃદ્ધિ થાય છે. તમને નકારાત્મક વિચારોમાંથી મુક્તિ મળે છે. તમે કલ્પનાની ઉડાન ભરી રહ્યા હોવ છો તો એ કલ્પનાને પણ તે સાર્થક કરે છે. 13 સપ્ટેમ્બરથી લઈ 26 સપ્ટેમ્બરની વચ્ચે માતા પિતા અથવા તો સાસરિયા પક્ષથી કોઈ મહત્વપૂર્ણ લાભ મળશે. જો તમે સંગઠન સાથે જોડાયેલા છો તો તમને નવી જવાબદારી મળશે. તમે કોઈ ટ્રસ્ટ સાથે સંબંધ રાખો છો તો સેવા કરવાનો અવસર મળશે. તમે કોઈ સરકારી કામ માટે પ્રયાસ કરી રહ્યા છો તો તમારા કાર્ય સિદ્ધ થશે, ત્યાં સુધી કે તમારા નામથી કામ થશે. તેની સાથે પ્રિયતમા અને પ્રિયતમના લીધે પણ કંઈક નહીં સંભાવનાઓ બનશે. મિત્રો, તમે વિવાહિત છો તો આ મહિને તમારે સાવધાન રહેવું જોશે. કામુકતા તમારા પર ભારી પડી શકે છે અને કામની જગ્યાએ સ્વાસ્થ્યને આ મહિને વધારે મહત્ત્વ આપવું ફરજિયાત છે. જો કે લાંબા સમયથી પ્રેમ જીવનને વ્યતીત કરી રહ્યા છો તો પ્રિયતમને સાધવામાં સફળ રહેશો. તેનાથી ગિફ્ટ મળશે, તે તમારા સામે પ્રત્યક્ષ રૂપે પણ આવી શકે છે, જે તમારા જીવનને ખુશનુમા બનાવી દેશે. જો તમે વિચારી રહ્યા છો કે લગ્ન કરું કે ન કરું તો અવશ્યથી આગળ વધી શકો છો, પરંતુ લગ્ન પહેલાં કુંડળીનું મિલાન એકવાર અવશ્ય કરાવો. કારણ કે દરેક વ્યક્તિની કુંડળીમાં સુયોગ અને દુર્યોગ રહેલા હોય છે. જ્યોતિષશાસ્ત્રના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે, તો કેટલાક એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. એટલા માટે કુંડળીને જાણો, ચેક કરો અને નિવારણ કરો અને પછી આગળ વધો. જય ગુરુદત્ત, જય ગિરનારી.